नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आपणे गई वखतनी प्रश्न भण्या पछीनो आपणो सवाल हतो आंतरिक अने विदेश व्यापार वच्चेनो तफावत, डिफरन्स बिट्वीन डोमेस्टिक ट्रेड एंड फॉरेन ट्रेड। તમે વિદ્યાર્થી મિત્રો જાણો છો કે આંતરિક અને વિદેશ વેપાર, જેને આપણે ઇન્ટરનેશનલ ટ્રેડ તરીકે પણ ઓળખીએ અથવા ફોરેન ટ્રેડ તરીકે પણ ઓળખીએ છીએ, અને બંનેના પડકારો જુદા જુદા હોય છે, અને બંનેના પડકારો જુદા જુદા હોય તો તમે જાણી શકો છો કે વેપાર કરવામાં અનેક પ્રકારના અંતરાયો પણ નડતા હશે। તેથી આ બંને વચ્ચેનો તફાવત જાણવો આપણા માટે ખૂબ જરૂરી છે, અને એની આ પ્રશ્નની અંદર કેટલાક પોઈન્ટ્સ પણ આપ્યા છે જે આ તફાવતના ભણવાના છે। બીજી ભાષામાં કહું તો મુદ્દાઓ છે, આ મુદ્દાઓની અંદર પહેલો મુદ્દો કદના આધારે તફાવત। તમે જાણો છો વિદેશ વેપારમાં વેપાર અનેક દેશો કરતા હોય છે, વસ્તુઓ અને સેવાઓ, કાયદાઓ, પદ્ધતિઓ વગેરે સંકળાયેલા હોવાથી વિદેશ વેપારનું કદ આંતરિક વેપાર કરતાં અનેક ગણું મોટું હોય છે, એ તમે જાણો છો। ઘણી વખત તો આવું આંતરરાષ્ટ્રીય વેપાર તો એવો હોય છે ને વિદ્યાર્થી મિત્રો, કે કોઈ દેશની રાષ્ટ્રીય આવક જેટલો એનો વેપાર હોય। નંબર બે છે વિવિધ ચલણો અને ચૂકવણીની પદ્ધતિ। આંતરિક વેપારમાં તો એક જ ચલણમાં જુદા જુદા રાજ્યો વચ્ચે વેપાર થતો હોય છે, પરંતુ જ્યારે તમે વિદેશ વેપાર સાથે જોડાવ ત્યારે ચલણની મુશ્કેલી થાય છે। સમજીએ ડિટેલમાં કે આંતરિક વેપારમાં ચૂકવણીઓ પોતાના દેશના ચલણમાં જ થાય છે વિદ્યાર્થી મિત્રો, વળી પોતાના દેશની એક બેંકમાં બીજી બેંકમાં ચૂકવણી કરવાની હોય છે, પરંતુ વિદેશ વેપારમાં પોતાના દેશના ચલણનું કોઈ સર્વસ્વીકૃત આંતરરાષ્ટ્રીય ચલણમાં રૂપાંતર કરવું પડે છે। તેથી ઉંડિયામાંના દરોની જાણકારી આપણે ખૂબ રાખવી પડે, જે તે દેશના કાયદાઓ મુજબ પરવાનગીઓ પણ આપણે લેવી પડે, વળી આયાતકારો અને નિકાસકારો પોતાના દેશની બેંક પાસે ચૂકવણી કરવા અંગે શાખનું પ્રમાણપત્ર પણ મેળવવું પડે છે, જેને આપણે કહીએ શાખપત્ર વિદ્યાર્થી મિત્રો। ત્રીજા નંબરનું છે ભાષા, સંસ્કૃતિ અને સમાજ અંગેનો તફાવત। વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રદેશે પ્રદેશે વિચાર કરો, સંસ્કૃતિ અલગ જોવા મળે, આપણે સમાજ પણ અલગ જોવા મળે, અને ભાષા પણ બદલાય છે, તો આ તો આંતરરાષ્ટ્રીય વેપાર છે। આંતરિક વેપારમાં વિનિમય એક સમાન ભાષા, સંસ્કૃતિ અને સામાજિક વ્યવસ્થામાં થાય છે। માનો કે ભારતની વાત કરીએ આંતરિક વેપારમાં, તો ભારતની રાષ્ટ્રભાષા હિન્દી છે, તો વેપાર એ હિન્દી ભાષામાં થતો છે, પરંતુ વિદેશ વેપારમાં દરેક ભાષામાં, દરેક દેશમાં ભાષા, સંસ્કૃતિ, સમાજ વગેરે જુદા હોવાના કારણે કોઈપણ પ્રજાની લાગણીઓ ન દુભાય તે રીતે વેપાર કરવો પડે છે, અને દરેક દેશની જીવનશૈલીને અનુરૂપ વસ્તુઓ પણ વેચવી પડે છે। આ ત્રીજા પોઈન્ટની વાત થઈ। ચોથાની વાત કરીએ વાહન વ્યવહાર ખર્ચનો તફાવત। વિદેશ વેપારમાં આંતરિક વેપારની સરખામણીમાં વાહન વ્યવહારનો ખર્ચ ઊંચો હોય છે, ઉપરાંત દરેક દેશની હદ પર અનેક જાતના વેરા ભરવાના હોય છે, જે આંતરિક વેપારની સરખામણીમાં વધુ હોય છે। એના પછી પાંચમો નંબરનો પોઈન્ટ છે હરીફાઈના પ્રમાણમાં તફાવત। આંતરિક વેપારમાં કોઈ વસ્તુના અનેક ઉત્પાદકો હોય
तो पण उत्पादनना साधनों टेक्नोलॉजी वगैरह समान होवाना कारणे ते वस्तुनु वर्गीकरण अने विभिन्नताना धोरणे वधु पड़ती हरीफी करी शकता नथी। परंतु विदेश व्यापार में दरेक उत्पादक वर्गीकरण अने विभिन्नताना आधारे हरीफी करे छे। वळी कोई देश में एक प्रकारनी वस्तु वेचवा माटे जे ते देशना उत्पादकों तथा अन्य देशना उत्पादकों बजार हिस्सो मेळवा माटे पण हरीफी करे छे। एक्जाम्पल आप जो है दाखला तरीके जारे भारत में विदेशी गाड़ियों ने कार नती त्यारे देशना उत्पादकों वच्चे हरीफी होवा छतां तेनुं प्रमाण आजना समय जेवुं न हतुं। ज्यां रोज नवा मॉडल नवा आकर्षणों नवी विज्ञापन वगैरे जोवा मळे छे। आजे विदेशी कार बनावा वाली कंपनीओ भारतना बजार में पोतानो हिस्सो वधारवा माटेनी सतत शुं करी रह्या छे प्रयासो करी रह्या छे। एना पछीनी वात करीए छठा नंबरनो तफावत ग्राहकने संतोषवा अंगेनो तफावत। एक ज देशमां तमे जाणो छो समाज शिक्षण सजागता माहिती एनी पसंदगी मूल्यों सहनशीलता वगैरेना धोरणों समान होवाना कारण कोई वेचनार ने ग्राहकना संतोषनो अंदाज सहेलाईथी मळे छे अने ते प्रमाणेनी वस्तुनु उत्पादन वेचाण अने विज्ञापन ते करे छे। परंतु विदेश व्यापारमां आ जे छे ने एनाथी बिलकुल उल्टू होय छे। विदेश व्यापार में दरेक देश में आवी बाबतों मोटो तफावत आपने जोवा मळे छे। माटे वेचनारे दरेक देशना ग्राहकों ने संतोषवा माटे वधु मेहनत करवी पड़े छे। बीजा शब्दों में कहूँ आंतरिक व्यापार में ग्राहकना वर्तन की आगाही करी शकाय छे। ज्यारे विदेश व्यापार में सहेलाईथी आ प्रकारनी आगाही थई शकती नथी। आ छोनी पछी सातमा नंबरना पॉइंटनी वात करीए तो वहीवटी ने कायदाकीय व्यवस्थामां तफावत। विद्यार्थी मित्रों तमे जाणो छो पोताना देशनी वहीवट अने कायदाकीय व्यवस्था व्यापारीओ जाणता होवाथी तेमने व्यापार करवामां आवी बाबतोनी मुश्किलो ओछी पड़े छे। परंतु विदेश व्यापार में दरेक देश की वेरा कायदाकीय परवाना अंगेनी पद्धतिओ पूरी जाण्या वगर व्यापार करवानो लगभग असंभव बने छे। अन्य देशों की नीतिओ विशेनी माहिती मेळवानी प्रक्रिया अघरी अने खर्चाळ बाबत बनती जाय छे। विद्यार्थी मित्रों कारण के विदेश व्यापार बहु एनु जे क्षेत्र छे बहु विशाल होय छे परिणाम स्वरूपे अनेक समस्याओ आपणे जोवा मळती होय छे। फरी वखत जो विद्यार्थी मित्रों आ पॉइंटो तफावतना आवी रीते तमारे परीक्षामां लखवानुं रहेशे आंतरिक अने विदेश व्यापार वच्चेनो तफावत। पॉइंट नंबर एक कदना आधारे तफावत। पॉइंट नंबर बे विविध चलनों ने चुकवणीओनी पद्धतिओ। नंबर त्रण भाषा संस्कृति अने समाज अंगेनो तफावत। नंबर चार वाहन व्यवहार खर्चनो तफावत। नंबर पांच हरीफाईना प्रमाणमां तफावत। नंबर छ ग्राहकोने संतोषवा अंगेनो तफावत। अने छेल्लो सातमो वहीवटी अने कायदाकीय व्यवस्थामां तफावत। विद्यार्थी मित्र आ सात आ तफावतना मुद्दाओ छे जे तमारे घरे बेसीने तैयार करवाना रहेशे अने बधा ज पॉइंट अने प्रश्नो तैयार करशो एवी अपेक्षा साथे आजनो वीडियो पूर्ण करूं छूं। अस्तु।
थैंक यू वेरी मच, आभार।